નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે હું તમને ધોરણ ત્રણ વિષય કલશો માં પાઠ પહેલો વાંદરાને વાંચતા ન આવડે આના વિશે સમજાવીશ આમાં પહેલાં એક નાનું કાવ્ય આપેલું છે ઉંદર રહે છે દરમાં માણસ રહે તો ઘરમાં ચકો ચકી રે માળામાં બટેર તેતર ઝાડામાં સમળીનું ઘર ઊંચા ઝાડે ચામા ચીડિયા લટકે ડાળે ગાય બકરી રહેતા વાળે વંદો તો ચૂપચાપ તિરાડે સિંહ સુડમાં ને હું તો બાની સોળમાં આ કાવ્યમાં વિશે કહેવામાં આવ્યું છે ઉંદર દરમાં રહે છે માણસ પોતાના ઘરમાં રહે છે ચક્કો જેવા પક્ષીઓ માળામાં રહે છે બટેર તેતર જેવા પ્રાણીઓ ઝાડામાં રહે છે સમડીનું ઘર ઉચ્ચા માળ ચામાચીડિયા લટકે ડાળે ચામાચીડિયા ડાળે ઊંધા લટકે છે ગાય બકરી રહેતા વાડે ગાય ને બકરી જેવા પ્રાણીઓ વાળામાં રહે છે વંદો તો ચૂપચાપ તિરાડે વંદા જેવા જીવજંતુ તિરાળમાં રહે છે સિંહ સુવે છે બોડમાં સિંહ જેવા હિંસક પ્રાણીઓ બોડમાં રહે છે ને હું તો બાની સોળમાં નાનકડો બાળક તો પોતાની બાની સોળમાં રહે છે આના પછી એક વાત આવે છે વાંદરાભાઈનું ઘર એક હતા વાંદરાભાઈ ખટખટ એનું નામ એક વાંદરાભાઈ હતા તેનું નામ હતું ખટખટ એને જાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે આ વાંદરાભાઈને તો ઝાડવા ઉપર ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અને હુપાહૂબ કરતો રહે આખા વર્ષમાં તે એક ઝાડથી બીજા ઝાડ ઉપર કૂદતો રહે અને હુપાહૂબ બોલતો રહે શિયાળો શરૂ થયો ધીમે ધીમે ઠંડી વધવા માંડી ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળેથી બીજી ડાળે ફરતો જાય એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય ને ઠંડી ભગાડતો જાય શિયાળો શરૂ થયો એટલે ધીમે ધીમે વાંદરાભાઈને ઠંડી લાગવા માંડી તો તે પોતાની ઠંડી ભગાડવા ડાળીયે ડાળીએ કૂદે અને છાપરા ઉપર પણ કૂદે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું ખટખટે એક ઘર પાસે નવાઈ જેવી વસ્તુ જોઈ થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા 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 અને અને ગાલ પર થોડા માણસો ઘર પાસે ભેગા થઈને લાકડા સળગાવીને કરતા લાલ અંગારા પર હાથ રાખીને પછી પોતાના ગાલે અડાડતા હતા આહા મળી ગઈ ઠંડી ભગાડવાની રીત ખટખટે કૂદકા માર્યા તેણે ખેતરમાં ફરીને લાલ મરચાં ભેગા કર્યા ઝાડ નીચે ઢગલો કર્યો ખટખટને તો આ ઠંડી ભગાડવાની નવી રીત જ મળી ગઈ ખટખટે કૂદકા માર્યા અને ખેતરમાં ભેગા થઈ ખેતરમાં ફરી ફરીને લાલ મરચાં ભેગા કર્યા અને ઝાડ નીચે એક ઢગલો કર્યો ઉપા કરી દોસ્તોને બોલાવ્યા બધા ભગા ભેગા મળીને ઠંડી ભગાડવા બેઠા વાંદરાએ તો ઉપાઉપ કરીને પોતાના બીજા વાંદર મિત્રોને બોલાવ્યા અને ઠંડી ભગાડવા માટે લાલ મરચાંનું તાપણું કર્યું ખટખટે કહ્યું આહા ઠંડી ભાગી રહી છે ખટખટ વાંદરાએ કીધું કે ઠંડી ભાગી રહી છે બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા હા ભાગી રહી છે વાંદરાભાઈને તો લાલ મરચાંના ધુવાણાથી આંખ બળવા લાગી અને તે ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગ્યા આ તો ભાગી રહી છે ઝાડ પરના લાંબા માળામાં સુઘરી ચટપટ સુઘરી જોઈ રહી હતી ઝાડ ઉપર લાંબા લાંબા માળામાં ચટપટ સુઘરી આ બધું જોઈ રહી હતી તેણે વિચાર્યું બિચારા વાંદરાભાઈને ઠંડીથી કેવા થથરે છે ઠંડીથી બચવા હું તેમને માળા મારા માળામાંય બોલાવી શકતી નથી સુઘરીને તો તેના પર દયા આવી ગઈ અને વિચારવા માંડી કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે કે અને હું કેવી હું તેને મારા માળામાં પણ બોલાવી શકતી નથી ખટખટે તો ચટપટ સુઘરીને બોલાવી આવ આવો ચટપટ તાપવા આવ ખટખટ વાંદરાએ ચટપટ સુઘરીને તાપવા બોલાવી ચટપટ કહે ના ના સોરી ઓ ખટખટ હું તો મારા માળામાં જ છું મને મારા માળામાં મારા ઘર ઘરમાં જરાય ઠંડી ન લાગે જ્યારે ખટખટ વાંદરાએ સુઘરીને તાપવા બોલાવીએ ત્યારે સુઘરીએ કીધું હું તો મારા માળામાં જ છું મને મારા માળામાં જરાય ઠંડી નથી લાગતી ખટખટ કહે એવું તે કઈ હોય આટલી બધી ઠંડી છે ને ખટખટ વાંદરાએ કહ્યું આવું તો કઈ હોય કે આટલી બધી ઠંડી છે ને તને ઠંડી ન લાગે સુઘરી કહે પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે હું તો કહું છું કે તમે ઘર બનાવી લો ઉનાળામાં ગરમી ઓછી લાગશે ચોમાસામાં વરસાદથી પણ બચી શકાશે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા સુઘરીએ કીધું કે તમે ઘર બનાવો તો શિયાળામાં ઓછી ઠંડી લાગે ઉનાળામાં ગરમી ઓછી લાગે અને ચોમાસામાં વરસાદથી પણ બચી શકાય હું તો કેવું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે તમે મારા મિત્ર થઈને ઘર નથી બનાવતા ખટખટ ને થયું આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે ખટખટ વાંદરાને એમ થયું કે આ મારા કરતા નાનકડી સુઘરી મને સલાહ આપવા આવે છે થોડી વાર પછી બધા સાથે ઉપાઉપ કરી એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા અને ગાવા લાગ્યા થોડી વાર થઈ એટલે બધા વાંદરા એક ઝાડવા ઉપરથી બીજા ઝાડવા ઉપર કૂદવા માંડ્યા અને ફરવા માંડ્યા અને ગીત ગાવા માંડ્યા ડાળે ડાળે કૂદીએ છીએ ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપા હુપ હૂપ હૂપ હુપા હૂપ વાંદરા ગાવા માંડ્યા કે ડાળે ડાળીએ કૂદીએ છીએ અમે બધી ડાળી ઉપર કૂદીએ છીએ અને ઝાડે ઝાડે ફરીએ છીએ ઠંડીથી અમે ક્યાં બી છીએ હૂપ હુપાઉપ હૂપ પછી આવ્યો ઉનાળો શિયાળો આવી ગયો પછી ઉનાળો આવ્યો આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી ઉનાળામાં તો આકાશમાંથી ગરમ લૂ ઝરતી હતી ખટખટે એના એના દોસ્તોને પસેવાથી રેબઝેબ ખટખટ અને તેના મિત્રો પણ પસેવાથી રેબઝેબ થઈ ગયા સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા બધા વાંદરા પોતાના પૂછડીઓથી પવન નાખવા માંડ્યા સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા જુલતા બૂમ પાડી ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું સુખરીબાઈએ ખટખટ ને કીધું પોતાના માળામાં ઝૂલતા ઝૂલતા એ ખટખટ તો ગીત ગાતો ને બીજી ડાળી ઉપર ઠેકડા મારતો જાય ઝાડને છાંયે રહીએ છીએ પૂછડેથી પવન નાખીએ છીએ ગરમીથી ક્યાં ડરીએ છીએ હુપ હુપાઉપ હુપ હુપ હુપાઉપ હુપ ખટખટ ગીત ગાતો જાય અને બોલતો જાય ઝાડના છાંયે રહીએ છીએ અમે ઝાડવાના છાંયે રહીએ છીએ પૂછડીથી પવન નાખીએ છીએ ગરમીથી અમે ક્યાં ડરીએ છીએ હુપ હૂપા હુપ હૂપ ચટપટ સુઘરી તો માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી ચટપટ સુઘરી પોતાના માળામાં ઉનાળામાં ઝૂલતી રહી અને ખટખટ વાંદરાની ચિંતા કરતી રહી ચોમાસું આવ્યું આકાશમાંથી વરસાદ તૂટી પડ્યો આના પછી ચોમા ઉનાળા પછી ચોમાસું આવ્યું અને આકાશમાંથી વરસાદ વરસવા માંડ્યો કડું ધૂમ વીજળીના કડાકાને ભડાકા સાથે વાદળાનો ગડગડાટ વીજળીના કડાકા થવા માંડ્યા અને વાદળાનો ગડગડાટ થવા માંડ્યો બધા ઝાડ પાણીથી તરબો બધા જ ઝાડવા ઉપર પાણી જ પાણી થઈ ગયું બધે જ જળબંબાકાર થઈ ગયું ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા ખટખટ વાંદરો અને તેના મિત્રો પાણીથી ભીંજાઈ ગયા માથે મોઢે પીઠે પૂછડી પાણી જ પાણી ઠંડી ખૂબ લાગી વાંદરાના માથે મોઢે પીઠ ઉપર બધે પાણી પાણી જ થઈ ગયું અને બધા વાંદરાને ઠંડી લાગવા માંડી માળામાંથી સુઘરી ફરકતી આવી પોતાના માળામાંથી સુઘરી આવી તેણે જોયું કે બધા વાંદરા તેની પૂછડી ઊંચી કરીને મિનાર જેવું બનાવીને બેઠા હતા અને ગાતા હતા માળામાંથી સુઘરી બહાર આવી અને વાંદરાને જોયા વાંદરા પોતાની પૂછડી ઉંચી કરીને એક ઊંચી મિનાર જેવું બનાવીને બેઠા હતા અને ગીત ગાતા હતા પૂછમીનાર માં રહીએ છીએ પાણીમાં પલળીએ છીએ વરસાદથી ક્યાં ડરીએ છીએ હુપ હૂપ હુપ હુપ હૂપ વાંદરા ગાતા હતા કે પૂછમીનાર માં અમે રહીએ છીએ પાણીમાં પલળી જઈએ છીએ વરસાદ થી અમે ક્યાં ડરીએ છીએ હૂપ પછી ત્યાંથી હુપાઉપ કરતા ભાગી ગયા પછી ત્યાંથી અવાજ કરતા કરતા બધા વાંદરા ભાગી ગયા વાંદરાઓએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું ચટપટ સુગ્રીબાઈએ ચિંતા છોડી દીધી વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું અને સુગ્રી સુગ્રીબાઈએ તેની ચિંતા કરવાનું છોડી દીધું આ પાઠના આધારે હવે આપણે થોડાક પ્રશ્નો જોઈએ વાંદરાનું નામ શું હતું વાંદરાનું નામ ખટખટ હતું વાંદરાની ચિંતા કોણ કરતું હતું વાંદરાની ચિંતા સુખરીબાઈ કરતા હતા સુગ્રીએ ખટખટને શું બનાવવા કહ્યું ખટખટને ઘર બનાવવા કહ્યું ખટખટે ખેતરોમાં ફરી ફરીને શું ભેગું કર્યું ખટખટે ખેતરોમાં ફરી ફરી ને લાલ મરચા ભેગા કરીએ વાંદરાભાઈને ને શું ગમે વાંદરાભાઈને ને જાડે જાડે ફરવું અને છાપરા ઉપર કૂદવું ગમે પ્રશ્ન બીજો ઋતુ ઓળખો અમુક વાક્ય આપ્યા છે એના આધારે કઈ ઋતુમાં વાંદરાભાઈએ કે સુઘરીભાઈએ આ વાક્ય બોલ્યા હશે તે દર્શાવવાનું મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે શિયાળામાં ઠંડી ન લાગે શિયાળા ઋતુ વિશે વાત કરવામાં આવી છે સુઘરીબાઈ બોલે છે બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા ચોમાસું સુઘરી માળામાં ઝૂલતી હતી ઉનાળામાં વાંદળા વાંદરા પૂછડી માથે મૂકીને બેઠા ચોમાસું વાંદરાઓ એ માણસોની નકલ કરી શિયાળામાં બેસી વાંદરાઓ એકબીજાને પંખો નાખતા હતા ઉનાળા આકાશમાંથી વરસે આગ ડોસી મને પવનના આકાશમાંથી વરસે આગ એટલે ઉનાળામાં ગરમ પવનના ગરમ લૂ લાગે ઉનાળો સળગાવીને લાકડા તાપણું કરે માકડા શિયાળો ડાળે ડાળે ફરીએ ને કુદીએ ઘરના છાપરા ઉનાળો ગડગડાટ કરતા વાદળ્યા પાણી આગળ પાછળ ચોમાસું